નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ યુજીસી નેટ જીસેટ વિશ્વ સાહિત્ય કૃતિમાંથી એક કૃતિ જે છે મિત્રો, તેના વિશે મિત્રો વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. મિત્રો, તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલ વિશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, અમને આ ચેનલ પર યુજીસી નેટ અને જીસેટ પેપરમાં તો ગુજરાતીનું સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવશે, તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરી છે. મિત્રો, આજના વિડીયોમાં એક વિશ્વ સાહિત્ય કૃતિમાંથી એક કૃતિ છે મિત્રો, ધ આઉટસાઇડર. ધ આઉટસાઇડર વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ધ આઉટસાઇડરના લેખક છે મિત્રો આલ્બેર કામ્બુ, અનુવાદ કર્યું મિત્રો ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રવિન્દ્ર ઠાકોર, અને પ્રકાશિત સાલ છે મિત્રો 1952. પ્રકાશિત સાલ છે 1952 પ્રકાશિત થયું હતું. મિત્રો, આ એક અસ્તિત્વવાદી નવલકથા છે. મિત્રો, હવે નવલકથાનો પરિચય મેળવે મિત્રો, જે નવલકથામાં જે કથાવસ્તુ આપણે જોઈએ મિત્રો, તમે જોઈ શકો છો. મેં નવલકથાની કથા પરિચય છે મિત્રો, આ નવલકથામાં કુલ 2 ખંડ અને 11 પ્રકરણમાં વિભક્ત છે, જેમાં પહેલા ખંડમાં 6 અને બીજા ખંડમાં 5 પ્રકરણો છે. આ નવલકથામાં 1957 નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મિત્રો, તેના પછી આપણે વાત કરીએ કે નવલકથામાં કથાવસ્તુ મુખ્ય 3 ઘટનાઓ છે, જેમાંથી પહેલી ઘટના છે મિત્રો નાયકની માતા મિરસોની મૃત્યુ અને તેની દફનવિધિ. બીજી છે મિત્રો મિરસો તારા આરબની હત્યા, અને ત્રીજી છે મિત્રો આરબની હત્યા બદલે મિર્યો મુરસો સાથે ચાલતો મુકદમો અને મિરસોને થતી ફાંસી. મિત્રો, આમ ત્રણ મહત્ત્વની બાબતો છે મિત્રો, જેમ કહ્યું છે નાયકની માતા મિરસો સાથે મૃત્યુ પામી, પછી દફનવિધિ છે મિત્રો, બાદ મિરસો અને આરબની હત્યા છે. ત્રીજામ છે મિત્રો આરબની હત્યા બદલ જે કોર્ટમાં કેસ ચાલુ છે, મુકદમો ચાલુ છે મિત્રો, તે મિરસો થતી ફાંસી. આમ ત્રણ મિત્રો જે મહત્ત્વની બાબતો છે મિત્રો આ નવલકથામાં. મિત્રો, તેના પછી આપણે આગળ વાત કરીએ કે કૃતિના આરંભમાં પોતાના મૃત્યુનો સમાચાર જાણી વૃદ્ધાવસ્થામાં તે ગયેલો મુરસો માતાના મૃતદેહના આગળ સિગરેટ પીએ છે, માતાનું મોં પણ જોતું નથી અને દફનવિધિને રડતો પણ નથી, અને બીજે દિવસે મેરી સાથે સમુદ્ર સ્નાન કરે છે અને હાસ્ય ફિલ્મ જુએ છે. અચાનક એક દિવસ આરબને ગોળી મારી હત્યા કરતા કથાનાયક અદાલતમાં સૂર્યપ્રકાશની આમ થયું કહે છે, ત્યારે તેના વ્યક્તિત્વ સત્યનો પરાભવ થાય છે. પોતે ઈશ્વરને માને છે કે નહીં તેની દ્રષ્ટિ બહુ મહત્વનો મુદ્દો છે એવું કથાનક કહે છે. અદાલતમાં ફોસીની સજા સાંભળ્યા બાદ પ્રેક્ષકોને ટોળાના ગારો ખાવાનો જે રસ ધરાવતો મૂળસો કુદરતી મૃત્યુના લોકોના દબીકરણ પ્રાપ્ત કરવા કરતો ફોસીની સજા પ્રાપ્ત કરે છે, લોકોનો તિરસ્કાર વધુ પસંદ કરે છે. આમ તે સમાજમાં રહીને પણ સમાજનું બહારનું વર્તન કરતો હોવાથી તે આઉટસાઇડર લાગે છે. કથા સર્જક અહીં લાગણી છેક ઉડાડી અને બૌદ્ધિક મુક્તિના આગ્રહથી વ્યક્તિના આંતરબાહ્ય અનુભવોને સાહિત્યને તત્વજ્ઞાન વડે ન્યાય આપીને એક શ્રેષ્ઠ નવલકથા આપે છે. મિત્રો, આમ કથાવસ્તુ પૂરું થાય છે. મિત્રો, આ કથાવસ્તુમાં જે મહત્ત્વના પાત્રો છે મિત્રો મિરસો, પછી મેરી, રેમન્ડ, સાલમાનો અને ન્યાયાધીશ, મિત્રો 4 મહત્ત્વના મુખ્ય પાત્રો છે. મિત્રો, આમાં નવલકથા પૂરી થાય છે. મિત્રો, નવલકથામાં એક મહત્વ પ્રશ્ન એવા નીકળ્યા, પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ધ આઉટસાઇડર નવલકથામાં પ્રકાશિત સાલ કઈ છે? મિત્રો 1952. લેખક છે આલ્બર કામ્બુ, અનુવાદ છે મિત્રો રવિન્દ્ર ઠાકોર, અને મિત્રો એક અસ્તિત્વવાદી નવલકથા છે. અને પ્રશ્ન એમ પૂછી શકે છે મિત્રો, જે પ્રશ્ન કે મુરસો એ કયા નવલકથાનું પાત્ર છે, તો જવાબ આવશે ધ આઉટસાઇડર. મિત્રો, જો વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કોમેન્ટ શેર સાથે સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.